આફ્ટરનૂન શું કરો છો તમે બધા? ઘરે મજામાં છો કે નહીં? મજામાં છો ને? ચાલો તો તમે મજામાં છો તો આજે આપણે તમારા મૂડને હજી થોડું સારું કરી દઈએ. તો આજે આપણે એક એક્ટિવિટી કરીએ. એક્ટિવિટીમાં હું જે પ્રમાણે કરું એ પ્રમાણે તમારે એક્ટિવિટી કરવાની છે. એક્ટિવિટીમાં મારી પાસે પૂરતી સામગ્રી હતી, તે સામગ્રીનો મેં પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. જો તમારી પાસે આ સામગ્રી ના હોય તો તમે તમારા ઘરે રફ પેજ હોય અથવા તો પેન્સિલ, બોલ પેન, જે પણ કોઈ વસ્તુ હોય એનાથી તમે એક્ટિવિટી કરી શકશો. તો ચાલો આપણે એક્ટિવિટી કરીએ. સૌ પ્રથમ આ રીતે એક સરખું પેજ કાપો. ત્યારબાદ આ રીતની એક સરખી ચોરસ 5 ચીટ કાપો. ત્યારબાદ આ બધી ચીટને એક સરખી ભેગી કરી દો. ભેગી કરી દીધા પછી આપણે જે પટ્ટી લીધી હતી તેની સાથે સ્ટેપલર કરી દો. હું સ્ટેપલર કરું છું, તમે જુઓ કેવી રીતે સ્ટેપલર કરવાની છે. હવે આપણે સરખા ઉચ્ચારવાળા સ્પેલિંગ જોઈએ. તો સૌ પ્રથમ જે આપણે ચીટ લીધી હતી તેની બાજુમાં જ્યાં જગ્યા છે ત્યાં તમારે કેપિટલમાં એ અને ટી આ રીતે લખવું, એટલે એ ટી. હવે આ જે મેં એ ટી લખ્યું છે એવા એક સરખા ઉચ્ચારવાળા સ્પેલિંગ આપણે બનાવીએ. હવે આપણે આપણો પહેલો વર્ડ જોઈએ. તો આ જે પિંક કલરની ચીટ દેખાય છે એમાં હું સૌથી પહેલાં લખું છું કેપિટલ બી. તો હવે તમને દેખાતું હશે ને કે બી લખ્યો છે ટીચરે અને પાછળ એ ટી છે. તો બી એ ટી શું થયું? બેટ. બી એ ટી શું થયું? બેટ. હવે પછી આપણે એ ચિઠ્ઠીને ફરાવી દઈએ અને આપણે બીજું મૂળાક્ષર લખીએ. તો બીજા મૂળાક્ષરમાં હું લખું છું કેપિટલ એચ. હવે તમે વાંચો જોઈએ, એચ એ ટી હેટ, એચ એ ટી હેટ. હવે આપણે ત્રીજો વર્ડ જોઈએ. ત્રીજા વર્ડમાં હું મૂળાક્ષર લખું છું સી. તો તમે વાંચો, સી એ ટી સાનો વર્ડ બન્યો? સી એ ટી કેટ, સી એ ટી કેટ. આપણે બીજો વર્ડ જોઈએ. હવે આપણે ચોથો વર્ડ જોઈએ જેમાં હું લખું છું કેપિટલ આર. આર એ ટી રેટ, આર એ ટી રેટ. બીજો ન્યૂ વર્ડ લખું મૂળાક્ષર કેપિટલ એમ. વાંચો જુઓ, એમ એ ટી મેટ, એમ એ ટી મેટ. હવે ફરી આપણે એકવાર બધા વર્ડ વાંચી જઈએ. બી એ ટી બેટ, એચ એ ટી હેટ, સી એ ટી કેટ, R A T rat, M A T mat. તો તમને આ એક્ટિવિટી કરવાની મજા આવી ગઈ ને? તો આપણે આજે આજે 5 ન્યૂ વર્ડ શીખ્યા તેને આપણે પિક્ચર દ્વારા સમજીએ જેથી કરીને તમે તેનો અર્થ સમજી શકો. B A T bat, H A T hat, C
C-A-T, cat. R-A-T, rat. M-A-T, mat.